નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિપમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે આપણે ચર્ચા કરીશું ગરીબીની. જે પ્રકારે એક રિપોર્ટ આવ્યો છે, નીતિ આયોગનો એક રિપોર્ટ, અને તેમાં જે વાત કરવામાં આવી છે તેમાં આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે. આંકડાઓની આપણે વાત કરીએ તો ગરીબીમાં ઘટાડો થયો છે, જે પ્રકારની વાત અત્યારે કરવામાં આવી છે. છેલ્લા 9 વર્ષ અને તેની પહેલાંના પણ જે અમુક આંકડાઓ છે કે જે દર્શાવવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા 9 વર્ષની આપણે વાત કરીએ, 2014થી લઈને 2023 સુધી, તો 24.82 કરોડ લોકો બહુઆયામી ગરીબીમાંથી બહાર આવ્યા છે. તે પ્રકારનો આ રિપોર્ટ છે કે જે સામે આવ્યો છે, જેમાં આપણે ખાસ કરીને વાત કરીએ 2013-14થી લઈને 2022-23 સુધીનો આ જે રિપોર્ટ છે અને તેમાં આ વાત કરવામાં આવી છે. 2013-14માં જે ગરીબીની આપણે વાત કરીએ તો 29.17% હતી, જે 2022-23નો જે આંકડો સામે આવ્યો છે જે 11.28%, એટલે કે 9 વર્ષમાં 17.89% કે જેટલો ઘટાડો ગરીબીમાં થયો છે. આ નીતિ આયોગનો રિપોર્ટ સામે આવ્યો છે. 2016થી લઈને 2019-20 સુધી આપણે વાત કરીએ તો ગરીબીમાં જે ઘટાડો થયો છે તે ક્યાંક 10% જેટલો ઝડપી રહ્યો છે. અને તેની પહેલાં 2005-06થી લઈને 2012-13 સુધીનો જે આંકડો એક સામે આવ્યો હતો તેમાં 7% ઝડપથી ગરીબીમાં ઘટાડો થયો હતો. એટલે કે ટોટલ આપણે અત્યારે જે પ્રકારે આ રિપોર્ટની વાત કરીએ તો છેલ્લા 9 વર્ષમાં સારો એવો સુધારો ગરીબીમાં દેખાઈ રહ્યો છે. તે પ્રકારનો આ રિપોર્ટ છે અને તે જ મુદ્દે આપણે ચર્ચા કરવાની છે. જે આંકડા સામે આવે છે, શું ખરેખર ગરીબી ઘટી રહી છે કે શું? પરંતુ આપણે કોરોનામાં વાત કરી કે જે સરકાર છે 80 કરોડ ગરીબોને ફ્રી રાશન પણ આપે છે, જે પ્રકારની વાત કે જે પ્રધાનમંત્રી કહેતા હોય છે અને તમામ જે પ્રકારે પ્રચારમાં આપણે એ પણ જોયું છે, ત્યારે ગરીબીમાં કેટલો ઘટાડો થયો છે, જે આંકડા સામે આવ્યા છે તેમાં કેટલી સત્યતા દેખાઈ રહી છે, તે જ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે. આપણી સાથે વિજય આહિર છે, અર્થશાસ્ત્રી, અને સાથે જ મહેન્દ્રભાઈ ત્રિવેદી કે જે આર્થિક વિશ્લેષક, જેઓ પોતે પ્રોફેસર પણ છે. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. અને સૌથી પહેલાં જે ગરીબીની વાત કરી, બહુઆયામી જે ગરીબી છે, આ શબ્દ જે દર્શાવવામાં આવ્યો છે નીતિ આયોગ દ્વારા, બહુઆયામી ગરીબી, તેનો અર્થ સૌથી પહેલાં સમજીએ. વિજયભાઈ, આપનાથી જે વાત કરે બહુઆયામી ગરીબીમાંથી જે 24.82 કરોડ લોકો બહાર આવ્યા છે, જો આ એક ડિસ્ટિંગ્યુશન ટર્મ છે, મોનિટર ડેટાબેઝ, એને આનું એક ઈજાદ કર્યું જે છે પોવર્ટી ઇન્ડેક્સ ની ગરીબી $2.15 per person કરતા ઓછી એને ગરીબ ગણવામાં આવે. જો અત્યારના હાલના જે વિનિમયના દર છે એ રીતે ગણવામાં આવે તો લગભગ 180-200 રૂપિયા પર પર્સન પ્રતિ દિનનો ખર્ચો જેનથી ઓછો હોય તેને ગરીબ ગણવામાં આવે. સેકન્ડ ડિવિઝન છે એમાં એજ્યુકેશન. એજ્યુકેશનને પણ એમણે બે વિભાગમાં વિભાજિત કર્યા છે કે કોઈ પણ ફેમિલીની અંદર ધારો કે એક બાળક 8 વર્ષની આયુ કરતા ઓછું જે હોય સ્કૂલમાં એનરોલ ન હોય તો એને ગરીબ ગણવા, અને અંદર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ એડલ્ટ વ્યક્તિ જેણે પ્રાઇમરી એજ્યુકેશન પૂર્ણ ના કર્યું હોય તેને ગરીબ ગણવામાં આવે. એના અમુક બિલ્સના વેટેજ પોઈન્ટ આપે. લાસ્ટ ડાયમેન્શન છે એક્સેસ ટુ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એમાં મુખ્યત્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક્સેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ છે, પહેલું તો છે એક્સેસ ટુ ડ્રિંકિંગ વોટર. તમને પેયજલ સુધીનો એક્સેસ છે કે નહીં, જો ના હોય તો આપને ગરીબની વ્યાખ્યામાં ગણવામાં આવે. શું આપને સેનિટેશનની વ્યવસ્થા, એટલે સાફ સુથરી ને એન્વાયરમેન્ટની વ્યવસ્થા જે પણ હોય, આપણે ત્યાં જોઈએ છીએ, આપણે એએમસીમાં કચરો ઉપાડવા માટેની લાસ્ટ માઇલ કનેક્ટિવિટી સુધીની પણ હોય છે, તેવી વ્યવસ્થા ન હોય તો આપને ગરીબ ગણવામાં આવે. અને ઇલેક્ટ્રિસિટીનો એક્સેસ ના હોય જે પણ ઘરને,
એને ગરીબ ગણવામાં આવે. તો આ મોટા મોટા આવીને આયામો છે જેના ઉપરથી કોઈ પણ જે કુટુંબ છે એ ગરીબ છે કે નહીં એ કરવામાં આવે. હવે આપ જુઓ જે મોદી ગવર્મેન્ટે અમુક થઈ નલ સે જલ થઈ સ્વચ્છ ભારત અભિયાન છે, આ બધા અભિયાનો એક રીતે જોવા જાવ તો આ મલ્ટી ડાયમેન્શનલ પ્રોવર્ટી ઇન્ડેક્સ ને ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરે એવા અભિયાનો છે. તમે જો ઉજ્જવલા યોજના હેઠળ લોકોને વીજ કનેક્શન મળ્યા, વિદ્યુત કનેક્શન મળ્યા, ગામડાઓમાં જે ડાર્ક ઝોન પહેલા હતા કરીને મોદી ગવર્મેન્ટે ઘણા ડાર્ક ઝોન ને અનિસ્તે નાબૂદ કરી દીધા. નલ સે જલ યોજનાની હેઠળ જે પાઇપ ડ્રિંકિંગ વોટર ના જે પ્રોજેક્ટ્સ છે એ મહાનગરોમાં ઇવન ટાયર 2-3 સિટીમાં પણ પુટઅપ કરવામાં આવે, એટલે મોટા ભાગના ફેમિલીને નળથી એમના ઘર સુધી મળે એવી યોજનાઓ પુટઅપ કરવામાં આવી. અને સ્વચ્છ ભારત અભિયાન જે મોદી સાહેબનો પેટ પ્રોજેક્ટ છે, કોઈ પણ ધારો કે નાનું મોટું કોઈ પણ ઇવેન્ટ હોય તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. હમણાં માનનીય વડાપ્રધાન મોદીજીએ કાશી ટેમ્પલમાં પણ સ્વચ્છતાની જેવી એક ડ્રાઈવ, એવી રીતે લોકો અને નાગરિકોમાં સ્વચ્છતાનો જે અભિગમ છે એ મોદી ગવર્મેન્ટે ખૂબ જ સારી રીતે ઇન્સ્ટિલ કરી લીધો છે. એટલે આ જે યોજનાઓ છે એના લીધે મલ્ટી મોડલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ ખૂબ જ ઘટાડો થયો છે. સરકારી શાળાઓની સ્થાપના એવી રીતે કરવામાં આવી, સાથે સાથે વર્ચ્યુઅલ એજ્યુકેશનના ક્લાસરૂમ્સ પણ એવી રીતે પુટઅપ કરવામાં આવ્યા કે જેથી કરીને બહુ બહોળા વર્ગમાં વિદ્યાર્થીઓ એજ્યુકેશનનો એક્સેસ લઈ શકે. અને સાથે સાથે તમે જુઓ જે બીજી એક વસ્તુ પુટઅપ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ પ્રતિ દિવસ 2.3 એટલો એનો ખર્ચ કરતો હોય તો પછી એને નથી ગણવામાં આવતો કે ભાઈ એ ગરીબ છે. તો હાલના જે ફુગાવાના દરો જોતા તમે જો કોઈ પણ સામાન્ય વ્યક્તિ જો 2-3 કે 4 મેમ્બરનું કુટુંબ હોય અને એ ખાવા પીવાનો જ ખર્ચો ગણે તો એને 200-250 રૂપિયા તો એમ જ જતા રહેતા હોય છે. અને જે રીતની માર્કેટમાં અત્યારે લેબર શોર્ટેજ છે એ રીતે જોતા એવું દેખાય કે ભાઈ કોઈ પણ વ્યક્તિને જો મિનિમમ ભત્તા જોડે નોકરી કરવી હોય તો નોકરીઓની કમી એમ નથી. 50-60 હજારનો પગાર મળવો જોઈએ, અમુક સ્કિલ વાળી જોબ મને મળવી જોઈએ, તો ત્યાં એ ડિમાન્ડ સપ્લાય લેબર માર્કેટમાં મિસમેચ છે. અધરવાઇઝ કેટલા પણ સંસ્થાનો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ પણ કારખાના કે ફેક્ટરી માલિકને પૂછો કે આપને ત્યાં જો કોઈ વેલ્ડરની કે ભરતી છે કે ફિટરની ભરતી છે તો એ હંમેશા કહેશે કે ભાઈ હા છે પણ હું એને ફૂલફિલ નથી કરી શકતો, તો છેલ્લા 3 મહિનાથી 6 મહિના તો એસ તમે જોવા જાઓ તો કોઈ પણ વ્યક્તિને કામ કરવું અને કોઈ પણ નાના મોટા કામમાં પણ એ કામ કરીને આગળ વધવા માંગતો હોય તો એસ જ એવી કોઈ બેરોજગારી નથી વ્યાપ્ત થયેલી. તો એ બધું જોતા તમે જુઓ 25 કરોડ લોકો આજે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ ની ધરા ઉપર જેમને ગણવામાં આવે કે ગરીબ છે કે નહીં, ઓલમોસ્ટ 25 કરોડ છેલ્લા 9 વર્ષમાં ગરીબીની ઉપર આવ્યા છે. ડેવલપિંગ કન્ટ્રીઝ સચ એઝ ઇન્ડિયા એટલે આપણા માટે એક ગૌરવ અનુભવવા જેવી વાત છે. અને આપણે એવું ઈચ્છીએ કે જે રીતની સરકારનું દૂરંદેશીપણું છે રૂપાંતરિત થઈ જશે. જી ચોક્કસથી. આપણી સાથે મહેન્દ્રભાઈ પણ છે. મહેન્દ્રભાઈ, આપણી પાસેથી જાણવા માંગીએ છીએ, આંકડો દર્શાવવામાં આવ્યો છે, ઘણા બધા ડાયમેન્શન અત્યારે જણાવ્યા છે વિજયભાઈએ, આપ આંકડાને કઈ રીતે જોઈ રહ્યા છો? જી 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 જી
ભાઈ અત્યારે જણાવ્યા, અલગ અલગ ડાયમેન્શન જણાવ્યા છે, અલગ અલગ વાત તેમના દ્વારા જણાવવામાં આવી છે. જે આંકડો છે 25 કરોડ ઓલમોસ્ટ જે આંકડો આપણે કહી શકીએ છીએ, આપ આ આંકડા સાથે કેટલા સહમત છો? સૌ પ્રથમ તો નિર્માણ ન્યૂઝમાં જે લોકો દર્શકો જોવે છે એમને મારા નમસ્કાર, મારા કલીગને પણ નમસ્કાર, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એક એવા વિષય ઉપર તમે આજે ડિબેટ રાખી છે કે જેને કારણે લોકોને પણ એમાં સાંભળવાનું મન થાય, સમજવાનું મન થાય. સૌથી પહેલી વાત તો એ છે સાહેબે જે વાત કરી એની સાથે મને પણ ગર્વ છે, આનંદ છે કે ભારત એક એવો દેશ છે વિશ્વમાં કે આજે તમામ દેશો આપણા દેશ ઉપર નજર કરીને બેઠા છે કે ભાઈ ભારત જે રીતે આત્મનિર્ભર થઈ રહ્યો છે, પ્રોગ્રેસ કરી રહ્યો છે, જે રીતે એને એની તમામ સર્વાંગી ક્ષેત્ર ઉપર જેને કહેવાય કે પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે વિશ્વના લોકો પણ આપણી સામે જોવે છે. ભારતનું નામ વર્ષો પહેલા લેવાતું હતું ને આજે લેવાય છે, એ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે, એ ગરીબો અને શ્રીમંતો સમજી શકે એમ છે. અહીંયા મારે ચર્ચા આર્થિક એંગલથી એ કરવાની છે કે નીતિ આયોગનો રિપોર્ટ જે આવ્યો છે એ 2012-13 અને અત્યારે 2022-23માં કે જે પોઝિશન હતી અથવા જે સ્થિતિ પ્રવર્તી હતી ગરીબીને ખાસ કરીને અનુલક્ષીને, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ફિગર છે ને આંકડા છે ને એની માયાજાળમાં કોઈને કશી બહુ ખબર નથી પડતી. કેરિયર ઓરિયન્ટેડ જોબ છે, જે હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ પીપલ છે, ગવર્મેન્ટ કર્યો છે કે એ લોકો સમજી શકે છે. ધરાતલની પરિસ્થિતિ લોકો રોજબરોજના જીવનમાં ભારતમાં તમામ પ્રકારના જે અલગ અલગ સમુદાયના લોકો રહે છે એ ખેતીવાડી કરતા હોય, ઉદ્યોગમાં હોય, નોકરીમાં હોય, મેન્યુફેક્ચરિંગમાં હોય કે વેપારમાં હોય, એ લોકો એના રોજિંદી લાઈફમાં અનુભવે છે. ઘણી વાર આપણે માની પણ લઈએ કે આંકડા સાચા હોય, ગવર્મેન્ટ જયારે બહાર પાડે છે ત્યારે એ સાબે કીધું એમ અલગ અલગ એંગલથી જે કઈ રીતે લોકોને રોજગારી વધી અને એની જે સમસ્યાઓ છે કઈ રીતે ઘટી એને ધ્યાનમાં રાખીને આ જે આંકડો છે આપવામાં આવ્યો છે. પણ હકીકત એ છે કે કોરોના પછીથી જુઓ તો આ દેશની અંદર પરિસ્થિતિ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે પીડાઓમાં વેચાયેલી છે. સૌથી પહેલું હું તમને વાત કરું તો ગરીબીની રેખા અને માપદંડ એ સમયાંતરે ગવર્મેન્ટ બદલાવે છે, એ બદલાવવું પડે, પરિવર્તનશીલ હોય એટલે બદલાવવું પડે, આઈ ડુ એગ્રી. પણ એમાં શું છે કે શિક્ષણ છે, આરોગ્યની સુવિધા છે, પીવાના પાણીનું પ્રબંધન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આરોગ્ય છે, ખેતીવાડી છે અને મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિંગ સેક્ટર, આ બધાની અંદર સુધારો કેટલા ટકા થયો છે અથવા એમાં રોજગારી કેટલી વધી છે અને એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કેટલું વધ્યું છે, લોકોને પ્રોડક્શન કેટલું જે મળે છે એમાં વધારો થયો છે. ટૂંકમાં કહીએ તો પર કેપિટા, જો આપણા દેશની સ્થિતિ કેવી છે, પર કેપિટા ઇન્કમ છે એવો રિપોર્ટ હમણાં મહિના પહેલા હતો. પર કેપિટા એટલે કે માથા દીઠ આવક વધી છે પરંતુ માથા દીઠ બચત, પર કેપિટા સેવિંગ ઘટી છે, પર કેપિટા સેવિંગ ઘટી છે, આવક વધી છે. તો આનો મિનિંગ શું કરવાનો? એનો મિનિંગ એવો છે કે જીડીપી વધે છે આપણા દેશનો, જેને ઘરેલુ સકલ ઉત્પાદ જે કહીએ છીએ એ વધ્યો છે. પણ એની એની અસર છે ને એ મુકેશ અંબાણીને થાય એ અલગ હોય છે, રોડ ઉપર ગલ્લા ચલાવતા હોય કે શાક વેચતા હોય એની પર અસર હોય છે. સામાન્ય રીતે એની અસર આંકડાની રીતે સમજાય છે પણ બેનિફિટ મળે છે કે ધોઝ હુ આર રીચ ધે આર ગેટિંગ મોર, ધોઝ હુ આર પુઅર ધે આર ગેટિંગ લેસ. આ મારું ઇન્ટરપ્રિટેશન છે, મારી પોતાની સમજણ છે. બધાને એટલો જ બેનિફિટ નથી મળતો, કારણ એ છે કે દેશની અંદર ગવર્મેન્ટ ખૂબ કરે છે, સરકારનો ખૂબ સારો છે, એમ નથી કહેતા ગરીબો હટો, એમ ગરીબી હટાવવાની વાત છે જે વર્ષો પહેલા ઇન્દિરા ગાંધીના સમયમાં પણ કરવામાં આવી હતી. અને એ જ લાઈનમાં અલગ અલગ યોજનાઓનો મૂળ આધાર એ છે કે લોકોની સુખાકારીમાં વધારો થાય અને સામે જે ગરીબોની સંખ્યા છે એ ઘટે. અલબત્ત આવક વધે તો પર્ચેસિંગ પાવર વધે બજારની અંદર, એની ખરીદીમાં એકની આવક બીજાનો ખર્ચ, બીજાનો ખર્ચ એ અન્યની આવક, એ સર્વસામાન્ય નિયમ છે. તો લોકોની અત્યારે જે ખરીદ શક્તિ છે એ સેવિંગ આધારિત નથી, એ 101% વાત છે. બજારમાં જે ઉત્સવોની અને બીજી અલગ અલગ સિઝન પ્રમાણે રોનક જોવા મળે છે
આપણે વેચાણ કહીએ કે ટુ વ્હીલરના વેચાણ ઘણા થયા, બાઇકના વેચાણ આ વખતે બહુ થયા, પણ એ લોકોની સેવિંગમાંથી થયેલા હોય એવું નથી. કારણ કે બીજી બાજુ દરેક નાણાકીય સંસ્થાઓ, એનબીએફસી, બીજી અને પ્રાઇવેટ બેંકો, ખાનગી બેંકો, કોઓપરેટિવ બેંકો અને બધા જ લોકો પુષ્કળ ધિરાણ આપે છે. એટલે મારી દ્રષ્ટિએ લોકો દેવું કરી અને સુખી થઈ રહ્યા છે, એ હકીકત છે. બજારમાં જે પરચેસિંગ બાબત છે ને, એ ડેટ ના આધારે ચાલે છે, સેવિંગ ના આધારે નહીં. કારણ કે પ્રોપેન્સિટી ટુ ઘટી ગયું છે, બચત થઈ શકતી નથી. એના કારણો ઘણા બધા છે, પણ લોકોની સુખાકારી ત્યારે જ વધે સાહેબ, કે રિયલ સેન્સમાં એની પોતાની આર્થિક સક્ષમતા વધે. આર્થિક સક્ષમતા જે મુખ્ય માપદંડ આપણે આમાં ગણતા હોઈએ છીએ. વિજયભાઈ, જે વાત કરીએ તો કોરોના બાદ સતત જે વાત કે આપણે સૌએ સાંભળી છે, કે નરેન્દ્ર મોદી પણ ઘણી વખત કહે છે કે 80 કરોડ લોકોને મફતમાં અનાજ પણ આપવામાં આવે છે, અને બીજી તરફ આ આંકડા જ્યારે સામે આવે છે ત્યારે આના મુદ્દે પણ ચર્ચાઓ થાય છે કે એક તરફ 80 કરોડ લોકોને મફત અનાજ હજી પણ આપવામાં આવે છે અને એમાં આંકડાઓ કે ગરીબી ઘટી રહી છે. જુઓ, ગરીબીની જે હવે વ્યાખ્યા છે એ સમયાંતરે અલગ અલગ સરકારો દ્વારા, નિમવામાં આવેલા પંચો દ્વારા અલગ અલગ ટાઈમે અલગ અલગ રહી છે. હવે હાલમાં અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એ છે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, એની એક વ્યાખ્યા ડિફાઈન છે. અને અત્યારે જે નીતિ આયોગનો રિપોર્ટ પણ છે એ ફક્ત એ જ વ્યાખ્યાને લઈને આંકડા કોટ કરી રહ્યો છે. સ્વાભાવિક રીતે આપે કીધું, જ્યારે 80 કરોડ જનતાને ફ્રીમાં અનાજ આપવામાં આવી રહ્યું હોય ત્યારે બહુ બધા જે અપોનન્ટ્સ ઓફ ધીસ થિયરી કે ભાઈ આટલા બધા લોકો કેવી રીતે જો ફ્રીમાં અનાજ ખાતા હોય તો એને કેમ કેમ ગરીબ ન ગણવા, એવો ક્વેશ્ચન મગજમાં આવે. પણ વસ્તુ એવી છે કે ભાઈ વેલફેરિઝમ જે છે ને, વેલફેરિઝમ ઇટ ટોક્સ અબાઉટ કે ભાઈ જ્યારે તમારું પેટ ભરેલું હોય તો પછી તમે પ્રોગ્રેસની વાત કરી શકો. સેવિંગ્સની સાહેબે બહુ સરસ રીતે વાત કરી, પણ એ હું એને છે ને એક બિહેવિયરલ ઇસ્યુ તરીકે માનું. કારણ કે સાહેબ ની ઉંમર જે છે એ મારા પિતાજીની ઉંમર જેવી કદાચ છે. એમના ટાઈમમાં કન્સેપ્ટ એવો હતો કે ભાઈ આપણે પોતાનો ખર્ચો થોડો ઓછો રાખીએ પણ આપણા સંતાનો માટે કંઈક મૂકતા જઈએ, જે સાચો કન્સેપ્ટ હતો. એ લોકોએ જે પોતાના ટાઈમમાં મોચોકના બલિદાનો આપ્યા અને રૂપિયા સેવ કર્યા, એને કારણે અમારા જેવી જે જેન ઝી કહેવાય કે મિલેનિયલ્સ કહેવાય એ ભણીને ગણીને આજે અહીંયા પહોંચી શક્યા છીએ. હવે સોસાયટીમાં બિહેવિયરલ ઇકોનોમિક્સ મુજબ બિહેવિયર એવું થઈ ગયું છે કે ભાઈ if I am earning something, let me enjoy first. I will not worry about my tomorrow. અને લોકો તમે જુઓ અત્યારે propensity to purchase has inculcated in everybody's life so drastically કે હવે લોકો ઝોમેટો અને સ્વીગીનો ઓર્ડર પણ નાની નાની લોન લઈને, હવે અમુક એપ્સ એવી પણ છે કે જે તમને ત્યારે નાની એવી ક્રેડિટ આપીને તમારે ઝોમેટો અને સ્વિગીના ઓર્ડર્સ પણ તમારા ફૂલફિલ કરી આપે. તો એક બહુ મોડર્ન કન્ટ્રીઝના ઇકોનોમિસ્ટને લઈ લો કે એવું માનવું છે કે જીડીપીને જો પુશ આપવો હોય તો ડેટ ઇન્ક્રીઝ કર્યા વગર સોલી ઓન ધ બેઝિસ ઓફ ધ સેવિંગ્સ નો ઇકોનોમી કેન મલ્ટીફોલ્ડ લેવલમાં ઇટ કેન ગ્રો. સો લાઈક આપણે ડિબેટ કરી શકીએ કે ભાઈ ડેટ જે છે એ સારું છે કે ખરાબ છે, બટ આપણે ડિબેટમાં આપણે એ વસ્તુનો ના જ નકારી શકીએ કે ભાઈ ડેટ લીધા વગર ગ્રોથ શક્ય છે કે નહીં. કારણ કે ડેટ લીધા વગર કોઈ પણ વસ્તુની ગ્રોથ શક્ય નથી. હવે ડેટ તમે શેના માટે લો છો? તમે ડેટ કોઈ એવી એસેટ બિલ્ડ કરવા માટે લો છો કે જેના થકી વધારે રેવન્યુ જનરેટ થશે, કે ખાલી કન્ઝમ્પશન માટે લો છો? તો કન્ઝમ્પશન માટે જ લેતા હોય તમારે ખાલી એનું તમે કોઈ બી વસ્તુ કન્ઝ્યુમ કરી લીધી અને પછી તમારે ડેટ ની ભરપાઈ કરવાની છે. ઇન અ વે સર્વિસ સેક્ટરમાં ઇટ એડ્સ વેલ્યુ
કારણ કે બેન્કિંગ અને એનબીએફસી ની રેવન્યુ વધે છે, તો એ પણ ક્યાંક ને ક્યાંક જીડીપીમાં વધારો કરે છે. આઈ મીન ઇટ આસ્ક ફોર અ લાર્જર ડિબેટ કે ભાઈ લોકો આનામાંથી જે વેલ્યુ ડેરાઈવ કરે છે, ડેપ્ટ ઉપર વસ્તુ લઈને જે વેલ્યુ ડેરાઈવ કરે, એના લીધે એમની લાઈફસ્ટાઈલ ઊંચી જઈ રહી છે કે પછી આઈ મીન સ્ટેગ્નન્ટ રહે છે કે પછી દે આર ફોલિંગ ઇન ટુ ધ ડેટ ટ્રેપ. તો એ એક અલગ વિષય છે ચર્ચાનો. પણ હું માનું છું ત્યાં સુધી કોઈ પણ મોટી ઇકોનોમી લઈ લો, યુએસ લઈ લો, બ્રિટન લઈ લો, ઇવન જાપાન લઈ લો, ડેટ આઉટસ્ટેન્ડિંગ ઓફ ધ સિટીઝન્સ ઓફ ધોઝ કન્ટ્રીઝ ઇઝ વે મોર હાઈ. દેશોની પણ આપણે વાત કરી, અન્ય પણ ચોક્કસથી એક વાત કરી, પરંતુ આગળ આપણે વધીએ. મહેન્દ્રભાઈ, જે એક વાત છે કે ભારત 2030 અગાઉ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે તેને પણ હાંસલ કરી લેશે, જો આ જ પ્રકારે જો આંકડાઓ સામે આવતા રહ્યા, આ જ પ્રકારની સ્થિતિ રહી, તો જે ડેવલપમેન્ટ ગોલ્સ જે હાંસલ કરવાના છે ભારતે, તે 2030 અગાઉ તે હાંસલ કરી લેશે. આપને લાગે છે કે આ સ્થિતિ અત્યારે જે પ્રકારની છે, જે પ્રકારના કાર્યો થઈ રહ્યા છે, તે આગળ જતા સારી એવા પરિણામ છે કે જે આપશે દેશ માટે? મને તમારા પ્રશ્નનો જવાબ આપવામાં એવું લાગે છે કે હું એના માટે ખૂબ જ આશાસ્પદ છું. મને એવું લાગે છે કે ગવર્નમેન્ટના જે ગોલ છે એ ખરેખર સિદ્ધ થવાના છે. કારણ એ છે કે કોઈ એક જ રસ્તે, એક જ સોલ્યુશન થી આ પ્રશ્નનો હલ નથી લાવતી. ગવર્નમેન્ટ અલગ અલગ બધા જ પ્રકારના કામ કરે છે. માનનીય સાહેબે જે વાત કરી એ વાત સાથે હું સંમત છું, પણ આજની તારીખ હું બેન્કિંગ અને ફાઇનાન્સ અને ઇકોનોમિક્સ હું કોલેજમાં ભણાવું છું, હું પ્રોફેસર પણ છું, એટલે મને બેઝિકલી બેઝિક જે ઇકોનોમિક્સના પ્રિન્સિપલ જે છે એને આપણે જ્યારે ડિબેટ કરીએ ત્યારે બધા એંગલથી વિચારીએ તો ભારતની આટલી મોટી જનસંખ્યાને ગરીબીમાંથી બહાર લાવીને એ ભયંકર કપરામાં કપરું કામ છે. આ પહેલી વાત, એ ઇઝી નથી. એના માટે અલગ અલગ રીતે એનું સોલ્યુશન મેળવવાના અલગ અલગ પ્રયત્ન કરવા પડે ત્યારે ગવર્નમેન્ટને સફળતા મળે. હવે આપણે વિચારીએ તો આ દેશ કૃષિ પ્રધાન છે, એગ્રીકલ્ચર બેઝ આપણે કામ કરીએ છીએ, અને મોટાભાગના 70-65% થી વધારે વસ્તી ખેતીવાડી આધારિત છે. તો એને ગવર્નમેન્ટ બધી રીતે મદદ કરે છે, ઘણી બધી સ્કીમો છે, એને કૃષિ સન્માન નિધિ આપે છે, ઘણી બધી યોજનાઓ છે જેને કારણે થઈને એને ખેતીવાડીના ઇનપુટ સસ્તા મળે, એને સારા ભાવ, બધી વસ્તુ થાય છે જેને કારણે ગરીબી જે ભોગવી રહ્યા છે એ લોકો સુધી એનો એમ કે એનો અસર, એનો પ્રભાવ પડે. હવે જે વાત છે મારી રીતે વિચારીએ તો બે વસ્તુ બહુ મહત્વની છે કે ગરીબી ઓછી થાય, આપણા જે બાંધવો, આપણા ભાઈઓ, આપણા દેશના નાગરિકો આગળ આવે એવું બધા ઈચ્છે. હવે પછી ને એ સમય એવો આવ્યો છે કે એમાં એકબીજાને સાથ સહકાર આપ્યા વિના કશું થઈ શકે એમ નથી. તો અને ત્રીજી વાત એ છે કે અહીંયા એક તમે સીધી રીતે વિચારો તો આપણી પાસે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, આ બધી જે મેક ઇન ઇન્ડિયા એ શેને માટે છે? કે નવી રોજગારી લોકોને મળે, પરિવારમાં નવી આવક એ લોકોને કંઈક મળે, 5 જણા કમાતો હોય ત્યાં 6 જણા કમાય. અને બીજી રીતે કહીએ તો અત્યારે ઘણી બધી ખાસ કરીને ગ્રામ્ય વિકાસ વિસ્તારમાં પ્રચ્છન્ન બેકારી તો હજી આજની તારીખે છે, જે એક જગ્યાએ એક જ વ્યક્તિથી કામ ચાલતું હોય એના 3 જણા કામ કરતા હોય. એટલે શું બને? એટલે આ રીતનો એક પણ આપણી પાસે સિનારીઓ છે. પણ હું એવું માનું છું કે ગવર્નમેન્ટ જો ધારે તો આપણા દેશમાંથી સ્કિલ ઇન્ડિયાની મુવમેન્ટ આપણે ચલાવીએ છીએ, બહુ સારી વાત છે. પણ ખરેખર સ્કિલ્ડ અને ક્વોલિફાઈડ માણસો છે એ ઇન્ડિયા છોડીને એબ્રોડ જઈ રહ્યા છે એવા છેલ્લા 2 વર્ષથી ન્યૂઝ આવે છે. એ હોય યુએસ હોય, યુકે હોય કે જાપાન હોય, લોકો જાય છે. એનું કારણ એ છે કે જેની પાસે ક્વોલિટી છે અને ક્વોલિફિકેશન સારું છે, એની પાસે કામ કરવાની શક્તિ છે અને એને એનો ગોલ છે, તો લોકો વિદેશમાં જઈને પણ તે કામ કરે છે કે જેનો લાભ આપણા દેશને મળવો જોઈતો હતો. એ આપણે એને તૈયાર કરીએ છીએ છોડને, એના ફૂલ આવે કે ડુંડા આવે એ વિદેશવાળા લઈ જાય છે એનો લાભ. પણ
એ મારી દ્રષ્ટિએ યુનિવર્સિટીઓ ખોલે, નવી કોલેજો ખોલે, સારી વાત છે, મને ખૂબ જ ગમે છે. પણ એ લોકો આ દેશમાં જ વસવાટ કરે, એને ઓપોર્ચ્યુનિટી અહીંયા જ મળે, અલગ અલગ યોજના નીચે એને કોઈ પણ સેક્ટરમાં કામ મળે, એવા પ્રકારનું વાતાવરણ જેમ જેમ આગળ વધશે ને, એમ આ 2030નો જે ગોલ છે ને, એ ચોક્કસ આપણે અચીવ કરી શકીશું, ચોક્કસ અચીવ કરી શકશું. એ જ ચર્ચા અત્યારે આપણે કરી દર્શક મિત્રો, કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને આ સિવાય જે અલગ અલગ આયામો છે ગરીબીના, જે 12 ઇન્ડિકેટર્સ છે, તેમાં જે પ્રકારે સુધારો છે તે પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. અને 2030 સુધીનું જે સ્વપ્ન છે અને 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર પણ બનાવવાનું છે તે પણ સ્વપ્ન ભારતનું છે, તો તે જ પ્રકારે આગળ જતાં જતાં કેવી રીતે આ જે આયામો છે તે સર થશે અને આ આંકડા છે તે હજી પણ ઘટે, ગરીબી હજી પણ ઘટે તે પ્રકારની આશા છે કે જે આપણે રાખી શકીએ છીએ. એ જ મુદ્દે આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા વિજયભાઈ અને સાથે જ મહેન્દ્રભાઈ, બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.